નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જાનુદરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4માં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે ભોપાલનો પ્રવાસ, એમાં આપણે જે પ્રશ્ન 1 જોઈ રહ્યા છીએ, એમાં આપણે કોષ્ટકની માહિતી પરથી આપણે જે પ્રવાસને લગતા જે પ્રશ્ન પૂછે છે એને આપણે જવાબ દેવાના છે. તો અત્યારે આપણે જોયું કે બસ જે છે એ અમદાવાદથી આગળ જવા નીકળે છે, ત્યાં વચ્ચે પાલનપુર આવે છે, ત્યાં પાલનપુરમાં બસ જે છે એ ત્યાં ઊભી રહે છે. હવે એમાં આપણને પ્રશ્ન 13 પૂછેલો છે, તમારી સ્વાગતીમાં પેજ નંબર 37 ઉપર પ્રશ્ન 13, કે એ બધા 10 વાગે પાલનપુર પહોંચ્યા, ત્યાં 100 વર્ષ જૂના એક કે મહેલમાં ગયા. શું કે છે કે બધા જે છે એ 10 વાગે પાલનપુર પહોંચી જાય છે, જ્યાં 10 વાગે છે ત્યારે લોકો જે પાલનપુર છે ત્યાં પહોંચી જાય છે, અને ત્યાં એ પાલનપુરમાં એ લોકો ત્યાં કઈ જગ્યાએ જાય છે, તો કે ત્યાં 100 વર્ષ જૂના એક મહેલમાં ગયા, કે ત્યાં જે 100 વર્ષ જૂનો એક તે મહેલ હોય છે તેમાં એ લોકો જાય છે. તો કે છે કે જેમાં 48 ગાય, 62 ભેંસ અને 73 હરણા, 9 વાઘના ભીત ચિત્રો દોરેલા હતા. તો શું કે છે કે આ જે 100 વર્ષ જૂનો જે મહેલ હતો એમાં તો કે શેના શેના ભીજીતો દોરેલા હતા, તો કે 48 ગાય, 62 ભેંસ, 73 હરણા અને 9 વાઘના ચિત્રો, ભીત ચિત્રો. ભીત ચિત્રો એટલે કે શું છે, દીવાલ હોય છે એ દીવાલમાં દોરેલા ચિત્રો, જેને કહેવાય છે ભીત ચિત્રો, બરાબર, દોરેલા હતા. તો આટલી માહિતી હોવાથી આપણને અ અને બ બે પ્રશ્ન પૂછે છે કે કુલ થઈને ત્યાં કેટલા પ્રાણીઓના ભીત ચિત્રો હતા. શું કે છે કે કુલ થઈને અહીંયા જે અલગ અલગ ગાયના, ભેંસના, હરણાના અને વાઘના ચિત્રો હતા, તો આ દરેકના કુલ એટલે શું સરવાળો, તો આ બધાના કુલ થઈને કેટલા ભીત ચિત્રો હતા. તો કુલ એટલે કે શું કરવું પડશે, સરવાળો કરવો પડશે. તો ચાલો સરવાળો કરીએ. તો કે સૌથી પહેલા જે છે એ 48 ગાયના ચિત્રો હતા, તો 48 ગાયના ચિત્રો પ્લસ 62 ભેંસના ચિત્રો પ્લસ 73 હરણના ચિત્રો અને પ્લસ 9 હતા વાઘના ચિત્રો. આ બધાને કુલ થઈને કેટલું થાય છે, તો કે 9 ને 3 12, બરાબર, 12 ને 2 14, 14 ને 8 કેટલા થશે, તો કે 14 ને 8 થશે 22, બરાબર, 22 થશે. 22નો બગડો વધી ચડી 2, ત્યારબાદ 7 ને 6 થશે 13, 13 ને 4 17, 17 ને 2 19, તો કુલ થઈને 112 કુલ ભીત ચિત્રો ત્યાં હતા, એટલે ત્યાં દરેકના થઈને કુલ ત્યાં 112 કુલ ભીત ચિત્રો હતા. ત્યાર પછી એમાં એમાં બ પૂછેલો છે કે શું તે પ્રાણીઓની સંખ્યા 200 થી વધારે હતી, એટલે કે ત્યાં જે કંઈ પણ એ પ્રાણીઓના ચિત્રો દોરેલા હતા એ જે પ્રાણીઓ છે કે જેમાં 48 ગાયના ચિત્રો, 62 ભેંસના ચિત્રો, 73 હરણના ચિત્રો અને 9 વાઘના, તો આ જે દરેક ચિત્રોની જે કુલ સંખ્યા છે એ શું ત્યાં એ 200 કરતાં વધારે હતી કે ઓછી હતી. તો જો કે કુલ ચિત્રો કેટલા હતા, તો કે 192 હતા, 192 એટલે 192 જે છે એ 200 કરતાં ઓછા છે, બરાબર, નાના છે. તો શું કહેવું પડશે કે પ્રાણીઓની સંખ્યા 200 કરતાં ઓછી હતી, બરાબર, 192 જે છે એ 200 કરતાં ઓછા છે, નાના છે, માટે ત્યાં કુલ ચિત્રોની સંખ્યા જે છે 192 કરતાં ઓછી હતી. ત્યારબાદ પ્રશ્ન 14 છે, એના પછીનો, કે આ મહેલમાં 2 કલાક સમય જાય છે, તો અત્યારે કેટલા વાગ્યા હશે. હવે એ લોકો આ જે મહેલ છે એ મહેલ ક્યાં આવેલો હતો, તો કે મહેલ જે છે એ પાલનપુરમાં આવેલો હતો, અને એ મહેલમાં એ લોકો 10 વાગે પહોંચે છે, 10 વાગે એ લોકો મહેલમાં જાય છે. પછી એમ કહે છે કે 2 કલાક સુધી એ લોકો મહેલમાં ને મહેલમાં સમય પસાર કરે છે, કે ત્યાં મહેલમાં બધું જોવા માટે, તેની મુસાફરી કરવા માટે, ત્યાં વિઝિટ લેવા માટે 2 કલાકનો સમય પસાર કરે છે. તો અત્યારે હવે કયો સમય થયો હોય, એટલે કે એ લોકો 10 વાગે મહેલમાં જાય છે અને હવે અત્યારે મહેલમાં ગયા એને 2 કલાકનો સમય થયો છે, તો 10 વાગ્યા પછી જ્યારે 2 કલાક થાય, તો 2 વાગ્યા પછી 2 કલાક પછી કયો સમય થયો હોય, તો
કે 10 થી 11 એટલે 1 કલાક અને 11 થી 12 એટલે 2 કલાક થઈ ગઈ તો 10 વાગે એ લોકો મહેલમાં જાય અને 2 કલાકનો સમય પસાર કરે છે તો 2 કલાક પછી 12 વાગ્યા હોય તો લખવાનું કે 2 કલાક પછી 12 વાગ્યાનો સમય થાય છે તો આ પ્રશ્ન તમારે તમારી સ્વાપોથીમાં ઉતારી લેવાના છે હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ